બધા બાળકો ચિત્રની ચોપડી અને પેન્સિલની નજર કાઢો અને ચિત્રની ચોપડીની અંદર અહીંયા પતંગ જો કરેલો છે તે પેજ ખોલવાનું છે કયું પેજ તો આપણે કર્યા લેક્ચરમાં મેં તમને રાષ્ટ્રધ્વજ અને મોર એ બંને ટપકા ઉપર પેન્સિલ ફેરવી હતી અને ફૂલ અને આ જે મધમાખી હતી તેના રંગ થોડો આપેલો તો રંગ ખોલ્યો ઉડાઈ ગયો છે સરસ તો આ જે આપણે મોર છે એના પછીનું પેજ ઉપર આ બાજુ પત્ર પતંગનું છે તો એ પતંગ જો આપણે કરવાનું છે અને સામેનું જે હોડી છે તેના તમારે ઘરે રંગ કરવાનો છે આ હોડીમાં તમારે ઘરે રંગ કરવાનો અને પતંગ જો અત્યારે આપણે ટપકા ઉપર પેન્સિલ ફેરવવાની છે તો પતંગિયામાં બધાએ મારી સાથે ટપકા ઉપર પેન્સિલ અત્યારે ફેરવવાની છે એટલે બધા આ પેજ ખોલો ચાલો બધા પતંગિયા વાળો પેજ ખોલો ચાલો ખોલ્યું હવે હું જ્યાં જ્યાં તમે ટપકા ઉપર પેન્સિલ ફેરવું હું જ્યાં જ્યાં તમે ફેરવું ત્યાં તમારે પેન્સિલ ફેરવવાની છે રેડી તમારી ચોપડી ની અંદર ટપકા ટપકા આપેલા છે ઉપર લખેલું છે પતંગિયું શું લખેલું છે પતંગિયું ટપકા જોડી ચિત્ર પૂર્ણ કરો શું કહે છે ટપકા જોડીને ચિત્ર પૂર્ણ કરવાનું છે ઓકે તો જ્યાં જ્યાં ટપકા દેખાય છે તે નંબર આપણે ધીમે ધીમે એક વાર પેન્સિલ ફેરવવાની છે ટપકાની વાર પેન્સિલ ના જાય તે ખાસ આપણે ધ્યાન રાખવાનું છે ઓકે ચાલો તો સૌથી પહેલા પતંગિયાની જે આ બાજુની પાંખ છે એની ઉપર ધીમે ધીમે પેન્સિલ ફેરવો ચાલો પતંગિયાની જે આ બાજુની પાંખ છે એમાં સારું ધીમે ધીમે પેન્સિલ ભાગ છે તેના ઉપર પેન્સિલ ફેરવવાની છે ચાલો ફેરવો પેન્સિલ બધા પતંગિયાનો જે આ ભાગ છે તમારે તેના ઉપર એક જ વાર પેન્સિલ ફેરવવાની છે ઓકે એક જ વાર ફેરવજો બધા ટપકાની વાર પેન્સિલ ના જાય તેનું ખાસ ધ્યાન રાખજો ચાલો એ એક ભાગ તમારે અત્યારે પૂરી કરવાની છે તેની નીચેનું જે પાકડું છે તેમાં સાવ ધીમે ધીમે પેન્સિલ ફેરવવાની છે ઓકે ચાલો ચાલો બધા બાળકોએ પેન્સિલ ફેરવી કોઈને બાકી છે બાકી હોય ધીમે ધીમે કમ્પ્લીટ કરશો ચાલો બધા બાળકોને પેન્સિલ ફેરવાઈ તો બધે પાટલા ઉપર સરસ ચાલો બધાને પતંગિયાનો આ સાઈડનો ભાગ કમ્પ્લીટ થઈ ગયો કોઈને બાકી છે
બધા બાળકો ને પતંગિયા ની આસાઈ નો ભાગ કમ્પ્લીટ થઈ ગયો ને ચાલો સરસ હવે સામે નો ભાગ આપણે કમ્પ્લીટ કરીશું તો સામે ના ભાગ માં પણ ઉપર નું જે પતંગિયા નું જે પાંખડું છે ને એના ઉપર બધા પેન્સિલ ફેરવો ચાલો ઉપર નું જે પતંગિયા નું પાંખડું છે તેના ઉપર બધા પેન્સિલ ફેરવશે એક જ વાર પેન્સિલ ફેરવવાની છે ઓકે આ તો મારે છે તમારે બે વાર ફેરવવું પડે કારણ કે મારે છે ચોક દેખાય ને તમને વિડીયોમાં એટલે થોડું કરવું પડે ને એ માટે હું બધા વાર ફેરવું છું કારણ કે પછી તમને વિડીયોમાં દેખાય ને વ્યવસ્થિત એટલે બાકી તમારે તો એક જ વાર પેન્સિલ ફેરવવાની છે ઓકે ચાલો ધીમે ધીમે બધા બાળકો ઉપરનું પાકડું કમ્પ્લીટ કરશે પેલી સાઈડ નો ભાગ તો બધાને થઈ ગયો છે આ સાઈડ નો ભાગ બાકી છે ને હા તો તેના ઉપર ધીમે ધીમે બધા પેન્સિલ ફેરવો ચાલો ચાલો પેન્સિલ ફેરવાઈ ગઈ સરસ ત્યાર પછીનો તેનો નીચેનો જે ભાગ છે તેનું જે પાકડું છે તેના ઉપર પેન્સિલ ફેરવો ધીમે ધીમે સફરજન નો કલર છે લાલ
તેની બાજુમાં કયો કલર છે આ પીળો સરસ પીળા કલરનું લીંબુ જોયું છે તમે હા તો લીંબુનો કલર કેવો હોય પીળો ચાલો ત્યાર પછી તેની બાજુમાં આ કેવો કલર છે વાદળી કેવો કલર છે વાદળી કયો કલર છે વાદળી તેની બાજુનું ચિત્ર જો તેમાં કયો કલર છે વેરી ગુડ લીલો પાનનો રંગ લીલો હોય ઝાડ ઉપર જે પાન હોય તેનો કલર લીલો હોય હા પછી તમને આ જે બોર્ડ દેખાય છે બોર્ડનો કલર પણ લીલો છે ને હા તો આ કયો કલર છે લીલો પછી તેની બાજુમાં આ કયો કલર છે કયો છે સફેદ કયો કલર છે તે સફેદ દેખાય છે ને કલર હા સરસ ત્યાર પછી આ કયો કલર છે કેસરી કયો કલર છે કેસરી કેસરી કલરના સંતરા આવે છે હા તો તે આ કેસરી કલર છે ત્યાર પછી તેની બાજુમાં કલર જુઓ તો કયો કલર દેખાય છે કથ્થઈ તમે ચોકલેટ ખાઓ છો હા કેડબરી ડેરી મિલ્ક ખાઓ છો હા તો તેનો કેવો કલર હોય કથ્થઈ હોય ને કથ્થઈ કલર પછી ઝાડ હોય તો ઝાડનું થડ પણ કથ્થઈ કલરનું હોય હોય ને હા તેની બાજુનો કલર જુઓ કયો કલર છે આ સરસ કાળો કયો કલર છે કાળો કાળો કલર ક્યાં હોય આપણા માથાના વાળ કેવા છે કાળા છે ને કાળા તો આ કાળો કલર છે ત્યાર બાજુ ત્યાર પછી તેની બાજુમાં કલર જુઓ તો કયો કલર છે આ કયો છે પિંક સરસ ગુલાબી ગુલાબી કલર છે ને હા ગુલાબી કલર છે કયો કલર છે ગુલાબી ગુલાબનો કલર ગુલાબ જોયું છે તમે એનો કલર કેવો હોય ગુલાબી તો આ ગુલાબી કલર છે ત્યાર પછી તેની બાજુનો કલર કયો છે જાંબુડિયો કયો કલર છે જાંબુડિયો તમે જાંબુ ખાઓ છો હા એ જાંબુનો કલર કેવો હોય જાંબલી એટલે આને કેવો કલર કહેવાય જાંબુડિયો કેવો કલર કહેવાય જાંબુડિયો સરસ અને ત્યાર પછી હું તમને નીચે સરસ મજાના આકારો બતાવું છું તો આપણે કલર તો ઓળખી ગયા હવે આપણે આ આકારો જોવાના છે રેડી એટલે અહીંયા લખેલું છે આકાર તો આ કયો આકાર છે વર્તુળ વર્તુળ મીન્સ ગોળ આ ગોળ છે છે ને આ ગોળ છે કયો આકાર છે ગોળ 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 બંગડી હોય મમ્મીની હા તો એને આ ગોળ આકાર કહેવાય તેની બાજુનો આકાર કયો છે રંગ નથી કહેતી ઓકે આકાર કહું છું કયો આકાર છે લંબગોળ પેલો છે એ ગોળ છે તેની બાજુનો છે તે લંબગોળ છે કયો છે લંબગોળ સરસ ત્યાર પછી તેની બાજુનું ચિત્ર જો કયો આકાર દેખાય છે કયો દેખાય છે તેની બાજુનો આકાર ત્રિકોણ દેખાય છે ને ત્રિકોણ સરસ આ ત્રિકોણ છે પછી તેની બાજુનું પણ તમે એમ કહેશો ત્રિકોણ છે પણ તે ત્રિકોણ નથી શંકુ આકાર છે કયો છે શંકુ કેવી રીતના હોય ઉપરથી ત્રિકોણ અને નીચેથી ગોળાકાર હોય એટલે તેને શંકુ કહેવાય શું કહેવાય શંકુ ઓકે ચાલો ત્યાર પછી આ કયો આકાર છે સરસ એ તો બધાને ખબર હશે ચોરસ છે ને ચોરસ હા તેની બાજુમાં આ કયો આકાર છે લંબચોરસ કયો છે લંબચોરસ તેની બાજુનો આકાર આપણે બોલીએ છીએ ને કલમમાં ષ ષટકોણનો ષ આપણે કલમ બોલીએ ત્યારે શું બોલીએ છીએ ષ ષટકોણનો ષ બોલીએ છીએ તો એ આ ષટકોણ છે ખબર પડી આ ષટકોણ છે તેની બાજુમાં આ કયો આકાર છે નળાકાર કયો આકાર છે નળાકાર તો બધાને આકારમાં ખબર પડી ગઈ ચાલો સરસ મજા આવી ને લેક્ચરમાં વેરી ગુડ હું તમને છે આજે કલર અને આકારનો ફોટો છે હું તમને મોકલું
રંગ ઓળખતા શીખી જજો ઓકે તમે આ વિડિયો મોકલીશ તેની સાથે તમને આકાર અને રંગનો ફોટો પણ પાડીને મોકલીશ અને બધાનેમાંથી આકાર અને રંગ ઓળખતા શીખજો ઓકે ચાલો મજા આવીને લેક્ચરમાં સરસ બધાએ સરસ મજાનો ઓકેશનના કેસમાં જે હોબી છે ને એમાં સરસ મજાનો રંગ કરવાનો છે સૌથી પહેલા બોર્ડર કરી દેજો અને પછી અંદર ધીમે ધીમે રંગ કરજો જેથી બોર્ડરની બહાર રંગ જાય નહીં ઓકે ચાલો અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થાય છે અને આપણે આવતા લેક્ચરમાં મળીશું બાય બાય.